नंद लाला ने माता यशोदा जी सामरे, नंद लाला ने माता यशोदा जी सामरे, ममता ने मूर्ति मारी रही गई गोपुर माँ। नंद लाला ने माता यशोदा जी सामरे, नंद लाला ने माता यशोदा ममतानी मूर्ति मारी रही गई गोपुर माँ, ममतानी मूर्ति मारी रही गई गोपुर माँ। हो नंदलाला ने माता यशोदा जी सांबरे, हो नंदलाला ने माता यशोदा जी सांबरे, ममता ममतानी मूर्ति मारी रही गई गोपुर माँ। ओ छोना रूपाना यही वासन मजाना, छोना रूपाना यही वासन मजाना, ओ छोना रूपाना यही वासन मजाना, छोना रूपाना यही वासन मजाना। यशोदा जी सांबरे, नंदलाला ने माता यशोदा जी सांबरे, ममता नी मूर्ति मारी रही गई गोपुर माँ, ममता नी मूर्ति मारी रही गई गोपुर माँ। हो सपन भोग यही भारत राय छे, सपन भोग यही यशोदा जी सांबरे, नंदलाला ने माता यशोदा जी सांबरे, नंदलाला ने माता यशोदा जी सांबरे, नंदलाला ने माता यशोदा जी सांबरे, ममता नी मूर्ति मारी रही गई गोपुर माँ, ममता नी मैयर जाऊ।
पियू मिलवाया वो ए आया कुकुर रे कार्यक्रम में जारे अहीं बधा ज परिवार थी अमारा गाम में जारे अमारा आंगणा ने जारे शोभाव्यु छे त्यारे
આનંદ આનંદ સાથે હું એમ કહીશ કે રામદેવ ભક્ત મંડળ અને આજે શક્તિ માતાના આજે પાટોત્સવના કાર્યક્રમમાં આપ સૌ વડીલો અલગ અલગ ગામમાંથી અમારી પધારેલી તમામ દીકરીઓ તમામ વડીલો મારા અહીંના ગામના આમંત્રણને માન આપીને આવેલા તમામ આજુબાજુના ગામના તમામ વડીલો મિત્રો માતાઓ બહેનોને નાના ભૂલકાઓ હવે પાછળથી થોડા સહયોગ અમને પણ આપો એક પણ મહેમાન અહીંથી માં શક્તિના નામનો પ્રસાદ પ્રભુના નામનો પ્રસાદ લીધા સિવાય એક પણ મહેમાન જાય નહીં આનંદ સાથે જ્યારે અમારા ત્યાં આટલા જ ભવ્ય કાર્યક્રમમાં જ્યારે તમારી અહીંયા ઉપસ્થિતિ છે ત્યાંથી તે જ્યાં સુધી કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી અમે તમને એટલા આવકારીએ છીએ ગામ નાનું છે અને આવકાર મોટો છે અમારો હૈયુ તમારી સાથે છે અને ખેલદિલી સાથે એમ કહી શકાય કે અમારો જે ભાવ છે એમાં સૌથી સાથ વધારે તો અમને પણ અમારો કારણ કે અમે બીજી કેટેગરીમાં આવીએ છીએ વડીલો કરતો અમે વચ્ચેના છીએ પણ મારા કરતો નાનો જે વર્ગ છે એ અહીંયા મારા ગામની રોનક બદલવામાં મારા ગામને પૂરો સાથ આપવામાં આ જ્યારે રામદેવ ભક્ત મંડળ જ્યારે યુવાન છોકરાઓ બધા જ મારા એટલા માન સાથે હું એમને આવકારું છું અને એટલા જ માન સાથે એમને સન્માનું છું કારણ કે એમનો જે અંદરનો ડ્રેસ જ્યારે અમે જોઈએ છીએ ત્યારે અમે અમારા જ ગામના દીકરાઓના અહીંયા એમના પોતાના પોશાક ઉપર અમે જોઈએ છીએ તો અમે ખુદ નથી ઓળખી શકતા કે આ પાત્ર ખરેખર દીકરીનું છે કે દીકરાનું અને એનો પણ અમને આમ આનંદ છે કે કારણ કે આજે એ પણ અમારો સંજોગ એવો ભેગો કર્યો છે નાના બાળકોએ કે અમે બંને બાજુ એવું જોઈ શકીએ છીએ કે આજે જે દીકરો જ્યારે એનો પોતાનો પોશાક જે પહેર્યો છે ને એના જ પરિવારનો એના જ ઘેરથી એમનો ધર્મ પત્ની કે નાની દીકરી હશે ને તો એ સામે બેઠેલી દીકરીઓ હશે તો એ અમારા દીકરાઓ અહીંયા જ્યારે સોળે કળાએ ખીલેલા રૂપમાં તમને એના દર્શન કરાવે છે ત્યારે હું મારા ગામ વતી લાખ લાખ તમને અભિનંદન આપું છું શુભકામનાઓ અને આવા ઉત્સવને તમે શોભાવ માટે તમે એ જ્યારે મારા ગામના સૌથી મોખરાનું કામ માટે અને પૂજનીય કામ માટે વંદનીય કામ માટે જ્યારે જ્યારે તમારો સમય લઈ અને દર્શન કરવા માટે આવ્યા છો ત્યારે હું મારા ગામ વતી મારા ગ્રામ પંચાયત વતી અને ગામના આદર્શ નાગરિક તરીકે ગામના ડેરીના ચેરમેન તરીકે અને એક શિક્ષિત તરીકે એક શિક્ષક તરીકે હું મારા ગામ વતી લાખ લાખ બધાને દીકરીઓને મારા જમૈસા મારા ફુવાસા અને તમામ હેલો ભગતની ભગતી હરજ રે મારે વારે આવો રમાપી હે આજે હરજ ચલા રે માના ભાગે ઢાબા ગરા
खूब भूख लागी छे तो तारी एक बकरी माथी कोई एक बकरी नू दूध आप। अरे साधु महाराज आ माथी एक पण बकरी दूध नथी आपती तो हूँ तमने दूध क्यांथी लावी आपू। अरे भाई सामे जो पेली एक बकरी देखाय छे तू ए बकरी नू मने थोड़ू दूध आप। भले अरे आ साधु महाराज तो हट बाकी ने बैठा छे जो एमना कहवे प्रमाणे हूँ नहीं करू तो क्रोधमा ने क्रोधमा मने श्राप दे दे माटे लाव एमना कहवा प्रमाणे हूँ बकरी नू दूध निकालू। લ્યો સાધુ મહારાજ તમારા કહેવા પ્રમાણે હું બકરીનું દૂધ લાવ્યો છું। અરે ભાઈ તે મને દૂધ તો આપ્યું પણ થોડું પાણી આપ। અરે સાધુ મહારાજ આ વનવગરાની અંદર પાણીનું એક પણ ટીપું મળી શકે તેમ નથી તો હું તમને પાણી ક્યાંથી લાવી આપું। અરે ભાઈ સામે જો પેલું એક તરાવ દેખાય છે અને એ તરાવની ઉપર પક્ષી પણ ઉડતા દેખાય છે માટે તું ત્યાં જઈને થોડું પાણી લઈ આવ। ભલે હે આજે હરજી ચાલર લોના बारी ओ रे भरिया
સાધુ મહારાજ તમારા કહેવા પ્રમાણે હું નિર્માલ જળ લાવ્યો છું. હાલો હાલો અરે સાધુ મહારાજ, તમે તો કોઈ જેવા તેવા સાધુ મહારાજ નહીં, તમે તો કોઈ દિવ્યાત્મા સાધુ મહારાજ હો એવું લાગે છે મને. તમે તમારી સાચે સાચી ઓળખાણ આપો. અરે હરજીભાઈ, હું બીજું કોઈ નહીં, પોતે રામદેવ છું. અરે પ્રભુ, હું તમને ઓળખી ના શક્યો. અરે પ્રભુ, હું તમને ઓળખી ના શક્યો. તમે તો નવખંડના ધણી છો, અખિલ બ્રહ્મના નાથ છો. આ હરજી પાટીને કળિયુગની અંદરથી ઉગાડી લો અને ભક્તિનો માર્ગ બતાવો. અરે હરજી પાટી, ઉભા થાઓ. અરે હરજી પાટી, જ્યારે હું દ્વારકામાં રણછોડ રાય તરીકે ઓળખાતો હતો, ત્યારે તમે ટીકા ભગત તરીકે ઓળખાતા હતા. અને ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે જ્યારે તમે પોકરણ ગઢ ની અંદર અજમલ રાજાના ઘરે અવતાર ધારણ કરશો, ત્યારે હરજી ભાથી તરીકે ઓળખાશો. અરે હરજી ભાથી, લો આ ભક્તિના પ્રતિક રૂપે હું તમને લીલો ઘોડો અને અક્ષર જોલી આપું છું. અરે હરજી ભાથી, જ્યારે જ્યારે તમે ગુગરોનો ધૂપ કરશો અને એ ગુગરોના ધૂપમાં અલખની જ્યોત પ્રગટાવશો અને આ લીલુડા ઘોડાને મૂકશો, ત્યારે તમારી દરેક ઈચ્છા પૂરી થશે. ભલે. અરે હરજી પાથી, તમને કોઈ પણ ભીડ પડે તો મને યાદ કરજો. ભલે. હે આજે ભગત નો મરણ રમને બતાવીઓ રે. આજે હે આજે સરસ્વતી માતા
समय થઈ ગયો છે માટે લાવ રાજ દરબારના હાલચાલ પૂછવા માટે હું મારા પ્રધાનને બોલાવું હે આજે રાજન બોલાવે પ્રધાન આપણી પ્રજા સુખી કે દુખી જે નગર નો રાજા સુખી તે નગર ની પ્રજા પણ સુખી તો પ્રધાનજી મહારાજા આપણી ગૌશાળા માં ગાયો ને ગાચારો કેવી રીતે નિરાય રહ્યો છે આપની ગૌશાળા માં ગાયો ને ગાચારો ખુબ સારી રીતે નિરાય રહ્યો છે તો પ્રધાનજી ખૂબ સરસ પ્રધાનજી ખૂબ સરસ હે આજે ખબરી કહે રાજન સાંભળો રે હે આજે ખબર અંધવિશ્વાસ તરફ દોડી રહ્યો છે શું આ વાત સાચી છે હા મહારાજા આ વાત એકદમ સાચી છે તો પ્રધાનજી જી મહારાજા આ દૂતારો ભગત એમ તો નહીં આવે પરંતુ વાયકના બહાને આવવા આમંત્રિત કરો ભલે આજે વજે સિંગ રાજાએ વાયક મોકલ્યા રે આજે વજે સિંગ રાજાએ વાયક મોકલ્યા રે મોકલ્યો મારવાડ દે વજે સિંગ રાજાએ હે આજે હરજી મોલા રામદેવ આવજો રે હે આજે હરજી મોલા રામદેવ આવિયા રે આવજો મારા રે હરજી મોલા રામદેવ આવજો
મુસીબતથી અમને શા માટે યાદ કર્યા? અરે પ્રભુ, તમને બોલાવવાનું એ જ કારણ કે જોધાનાને વાયક આવ્યું છે, તો જોધાના જતા પહેલા મને થયું કે લાવ મારા રામદેવને મળતો જાવ. અરે હરજીભાથી, તમે તો જાણો જ છો કે જોધાનાનો રાજા વજયસિંહ કેટલો અભિમાની અને અહંકારી છે, માટે જોધાના જવાનો તમે રહેવા દો. અરે રામદેવ, હું જોધાના જરૂર જઈશ. જેના માથે નવખંડ દણીનો હાથ હોય, જેનો આધાર અલખ દણીનો હોય, એમાં જોધાના જવા મને શાનો ડર હોય, માટે હું જોધાના જરૂર જઈશ, જરૂર જઈશ, જરૂર જઈશ. અરે હરજીભાથી, તમારા માથે અલખ દણીનો હાથ છે, માટે જોધાના તમે જરૂર જાઓ. અરે હરજીભાથી, તમને કોઈ પણ ભીડ પડે તો મને યાદ કરજો. ભલે. હરે મારે જાવું જોધાના ઢોળાશે, તમે જે મારવાડ દેશ મોકલ્યા હતા તે હરજી પાટી આપણા દ્વારા ને ઉભા છે, અંદર આવવાની રજા માગે છે. અરે મહારાજા, આપણે જે દુતારા ભક્તને વાયક માટે આમંત્રિત કર્યો હતો તે દુતારું ભગત આપના દ્વારે આવીને ઉભો છે અને અંદર આવવાની રજા માગે છે. શું વાત કરો છો પ્રધાનજી? તમે જે મારવાડ દેશ વાયક મોકલાવ્યું હતું તે દુતારો ભગત આવી ગયો હોય તો તેને અંદર આવવા માટે આમંત્રિત કરો. સિપાઈઓ, તે ભગત ને અંદર આવવા દો. હરે રાધન, આ હરજી પાટીના તમને જય લગધણી, જય લગધણી, જય લગધણી. અરે હરજી પાટી ઉભા થાઓ. અરે હરજી પાથી, શું આ વાત સાચી છે કે તમે મારવાડ દેશની અંદર ચુંધરાનો ઘોડો લઈ અને ઘેર ઘેર ફરીને પાઠ પૂજા કરી મારી મારવાડ દેશની થોડી પ્રજાને અંધવિશ્વાસ તરફ દોડી રહ્યા છો? ના રાધન, ના, હું તો મારા રામાધણી અને નિજ્યા ધર્મનો પ્રચાર કરું છું.
અરે હરજીબાથી મને એક રાજા તરીકે તમારા ઉપર ખૂબ દયા આવે છે માટે તમે આ ચૂંથરાનો ઘોડો ફેંકી દો અને મારા રાજ દરબારમાંથી શાહી મગ્ન મોતી ઘોડો લઈ લો હરે રાજા અહંકાર અને અભિમાન છોડી દો અને ભક્તિના પંથે ચાલો હે આજે તમારા ડટવર મારે કમળાવે આજે પાણી હાજર કરો કેવું ગ્રહણ કરે છે તે મારે જોવું છે અને આ ભગતના મારે આજે પારખા લેવા છે અરે સ્વામીનાથ તમે આ શું કરી રહ્યા છો એક ભગતને કેદ કરવા એક રાજાને સોંપતું નથી અને એક ભગતને કેદ કરવો એક રાજાનો ધર્મ નથી માટે તમે આ ભગતને છોડી દો આ ભગતને છોડી દો મહારાણી તમે અમારી રાજનીતિમાં અડાવશો નહીં અને રાજમહેલમાં જઈ અને મોજ માણો જવા દો બજે સિંગ રાજા જવા દો વિશ્વાસ કરતો નથી માટે આ ભગતના પારખા તમારે લેવા જ પડશે તમે છોડી દો જોડાના રાજા જવા દો જવા દો જે દાના દહની જવા દો બજે સિંગ રાજા ડરમે હાલો ને તમે ડરમે હાલો મહારાણી આ દૂતારા ભગતને આ ચૂંથરાના ઘોડા ઉપર બહુ અભિમાન છે માટે આ ભગતાના તો પારખા મારે લેવા જ પડશે પછી જે થવાની હોય તે થાય હે પાપ કેરા પંથને તમે છોડી દો જો દાના રાજા જવા દો વજે સિંગ રાજા દરમે હાલો ને તમે દરમે હાલો મહારાણી તમે અમારી રાજનીતિમાં અડાવશો નહીં અને રાજમહેલની અંદર જઈ અને મોજ માણો હે
हे आजे हरजे पूरण संगठ जे मोरे आजे हरजी पूरण संकट जे मोरे आजे हरजी पूरण संगठ जे मोरे आजे हरजी पूरण संकट जे मन लो
ધાનજી આ શું થઈ ગયું છે મારું રાજપાટ ડોળી રહ્યું છે અરે મહારાજા આ તમને શું થઈ ગયું અરે સ્વામીનાથ તમને આ શું થઈ ગયું અરે હરજી ભગત તમે મારા સ્વામીને શું કરી દીધું હવે મારે શું કરવું પડશે અરે માતાજી તમારે દ્વારકાધીશના દર્શને જવું પડશે ભલે હરજી ભગત